મહેસાણામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલા મામલે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. આરોપીઓ સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કેજી ચૌધરીએ ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. તો 307 કલમ મુજબ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના સાંચોરની કારચોર ગેંગને ઝડપવા જતા ફાયરિંગ થયું હતું. આ હુમલામાં પોલીસે 6 આરોપીઓ પૈકી 4ને ઝડપી લીધા છે અને 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કારચોર ગેંગ વચ્ચે અથડામણ થઈ હતી. રાજસ્થાનના સાંચોરની આ કારચોર ગેંગ હતી, તેની સાથે રાત્રે મહેસાણા ખાતે સામસામે ક્રાઇમ બ્રાન્ચ અને ચોર ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું. હુમલાના આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. તો અડાલજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. સામસામે ફાયરિંગ થયું હતું, જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થઈ હતી, એક વ્યક્તિ ફરાર થઈ હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈએ ગુનો નોંધ્યો છે. પીએસઆઈ કેજી ચૌધરી અડાલજ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. એક આરોપીને ગંભીર ઇજા પહોંચી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. ક્રાઇમ બ્રાન્ચ તરફથી 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના સાંચોરને કારચોર ગેંગને ઝડપવા કવાયત હાથ ધરવામાં આવી હતી. સામસામે ફાયરિંગ થયું હતું. પોલીસે 6 પૈકી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કારચોરોને પકડવા જતા હુમલો કર્યો હતો કારચોરોએ. તો ક્રાઇમ બ્રાન્ચ પર હુમલાનો મામલો અપડેટ આવી રહ્યા છે. હુમલાના આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. તો અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વાત કરવામાં આવે તો રાત્રે કારચોર અને ક્રાઇમ બ્રાન્ચ સામસામે આવી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈએ ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. પીએસઆઈ કેજી ચૌધરીએ અડાલજ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. તો કલમ 307 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. તો આરોપીઓ હવે સકંજામાં આવી ગયા છે. તો છાશવારે પોલીસ ઉપર હુમલા થતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો થયો હતો. સામસામે ફાયરિંગ થયું હતું. તો જણાવી દઈએ કે કારચોરોને ઝડપવા જતા આ હુમલો થયો હતો ક્રાઇમ બ્રાન્ચ ઉપર. તો પોલીસ પર હુમલો થતા હાલ તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું હવે પોલીસ પણ સુરક્ષિત નથી. તો પોલીસ સુરક્ષિત નથી તો જનતાનું શું? તો અહીંયા આ ઘટનાને લઈને સવાલો પેદા થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે. ગઈકાલે મહેસાણા ખાતે જે રીતે ક્રાઇમ બ્રાન્ચ અને કારચોર ગેંગ સામસામે આવી ગઈ હતી, અથડામણ થઈ હતી, ત્યારે કારચોર ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઉપર, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે જવાબી કાર્યવાહી કરી હતી. તો છાશવારે પોલીસ ઉપર આવી રીતે હુમલા થતા હોય છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો કરવામાં આવ્યો છે. ગઈ રાત્રે મહેસાણા ખાતે જે કારચોર ગેંગ અને ક્રાઇમ બ્રાન્ચ આમને સામને આવી ગયા હતા, અથડામણ થઈ હતી, ત્યારે કારચોરોને ઝડપવા જતા હુમલો કર્યો હતો. પોલીસ પર હુમલો થતા હાલમાં તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું હવે પોલીસ જ પોતે સુરક્ષિત નથી. જેના માથે સુરક્ષાની જવાબદારી હોય છે તે જ હવે સુરક્ષિત નથી. તો પોલીસ સુરક્ષિત નથી તો જનતાનું શું? તો સૌથી મોટા પ્રશ્ન અહીંયા ગઈકાલની ઘટનાને લઈને સર્જાઈ રહ્યા છે કે શું ગુજરાતમાં ગુનાખોરી વધી છે. આ પણ એક મોટો પ્રશ્ન છે. જે રીતે ગઈકાલે રાત્રે ઘટના ઘટી છે, સામસામે આવી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચ અને કારચોર ગેંગ, તેને જોતા અહીંયા આ સૌથી મોટા સવાલો અહીંયા થઈ રહ્યા છે કે શું ગુનાખોરી અટકાવવા માટે ક્યારે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. તો આ ઘટનાને જોતા તો એવું લાગી રહ્યું છે કે ગુનાખોરીને છૂટો દોર મળી રહ્યો છે અને ખાસ કરીને પોલીસનો જાણે કે ડર જ ન રહ્યો હોય તેમ આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો કરવામાં આવ્યો હતો. કારચોરોને ઝડપવા જતા કારચોરોએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કર્યો હતો, ત્યારે જવાબી કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના ટીમે પણ સામે જવાબી કાર્યવાહી કરી, જેમાં 2 વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા. 2 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો જે ફરાર શખ્સો છે તેની પણ શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
तो त्यारे जणावी दईए कि अडालज पोलीस स्टेशन खाते आ अंगे गुनो नोंधवामां आव्यो छे। कलम 307 ने उमेरवामां आवी छे। तो अहीं आ सौथी मोटा प्रश्न थई रह्या छे कि शुं गुनाखोरी अटकाववा क्यारे लेवाशे पगला। गुजरात शुं बिहार बनी रह्युं छे? जे रीते बिहार में गुनाखोरी ग्राफ ऊंचो जई रह्यो छे, तेम गुजरात में पण आ प्रकारनी घटना बनता क्यारे आ घटनाओ अटकशे ने क्यारे गुनाखोरी पर लगाम लागशे ते जोवू रह्यु। जणावी दईए कि क्राइम ब्रांचनी टीम पर हुमलो करवामां आव्यो हतो। कारचोरो ने पकड़वा जता आ कारचोरोए क्राइम ब्रांचनी टीम पर हुमलो कर्यो हतो। तो जवाबी कार्यवाही करी हती क्राइम ब्रांचे, ने जेमां एक आरोपी ने गंभीर इजा पहोंची छे। आ गंभीर आरोपी ने हॉस्पिटल में सारवार माटे दाखल करवामां आव्यो छे। तो पोलिस पर थयेला अटैक ने लईने हाल तो अहींया सवालो उभा थई रह्या छे कि पोलिस सुरक्षित नथी तो जनतानो शुं? तो आ मुद्दे संवाददाता मयूर मेवाड़ा फोनलाइन पर जोड़ाई गया छे। जी मयूर, जे रीते गई काले मेहसाणा खाते अमदावाद क्राइम ब्रांच अने चोर गैंग जे साम सामे आवी गया हता, हाल शुं अपडेट आवी रह्या छे? जी चोक्कस अंकुर, बात करिए तो गई काले मोड़ी रात नो जे आ बनाव छे, मेहसाणा अदालत थी मेहसाणा रोड पर जे आ क्राइम ब्रांच अने जे बोलेरो चोर टोळकी हती आ बंने सामसामे आवी गया हता। क्राइम ब्रांच ने बातमी मिली हती के आ एक गैंग छे जे बोलेरो कार चोरी नी छे અને અડાલજ થી જે મહેસાણા રોડ ઉપર થઈ રાજસ્થાન જવા રવાના થવાની છે, ત્યારે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તેમને પોતાની વોચ ગોઠવી અને તેમને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું, પરંતુ ક્યાંક જે ચોર ગેંગ હતી તેને ખ્યાલ આવી જતા તેમને સીધું જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી તેની ઉપર હુમલો કર્યો હતો। અડાલજ જે ટોલ ટેક્સ છે ત્યાં આગળ સૌ પ્રથમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર ગાડીથી તેને ટક્કર મારવાની કોશિશ કરી, અને ત્યારબાદ જો ખાસ વાત કરીએ તો આગળ જે મહેસાણા શંકુ વોટર પાર્ક છે ત્યાં આગળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર જે ફાયરિંગ કરવામાં આવ્યા હતા, જવાબી કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સામે ફાયરિંગ કર્યા હતા અને જેમાં એક જે આરોપી છે તે ઇજાગ્રસ્ત થયો છે। અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હજી અન્ય જે 2 આરોપીઓ છે તેમની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલુ છે। આ જે કાર ચોરીની જે ગેંગ હતી એ મૂળ રાજસ્થાનના સાંચોટ ગામની હોવાની સામે આવેલી છે, અને તે બોલેરો કાર ચોરી કરતા હોવાની આ ગેંગ હતી અને તેને પકડવા માટે ગયેલી ટીમ છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઓપરેશન દરમિયાન જે પીઆઈ જે એન ચાવડા છે તેમને આની અંદર ઈજા પહોંચી છે। તદુપરાંત 2 કોન્સ્ટેબલ, 1 આરોપી અને 1 જે ટોલ ટેક્સ નો જે કર્મચારી છે, તમામ લોકો ઈજાગ્રસ્ત પામ્યા હતા અને તમામની અત્યારે સારવાર ચાલી રહી છે। બિલકુલ મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।